वंदे श्री हरि कृष्ण राजचरणम् सर्वेश्वरम् मायापुरुषप्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवो द्वारकं वन्दे कारणकारणम् वृषसूतम् मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्र पादकमलं सदवृन्दचूडामणिं आधारं च हरिप्रियम् मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं चकारुणा धाम प्रशान्तिप्रदं वन्दे श्री नन्दकिशोर स्वामी श्रीपञ्चसेवावृतं श्रीपञ्चसेवावृतं बोलो श्री स्वामी नारायण भगवान जय। श्री हरि कृष्ण महाराज जय। श्री घनश्याम महाराज जय। श्री ठाकुर जी महाराज जय। श्री सदगुरुदेव की तारीख 17 जानुआरी 2021 रविवार श्री मुक्त मुनि चरितम कथानो लाभ लई रहेला
लोहधाम परिवारवासियों ने तमाम भक्तजनों ने मारा हेत थी जय स्वामीनारायण। मुक्त मुनि चरितम अंतर्गत आपणे ए जोता था के ए बाळ मुकुंददास जितेंद्रिय हता नानपणथी, एमने मन पर विजय मेळवेलो हतो, जे मोटा मोटा ऋषि मुनियो होय, तपस्वीओ होय, कोई पण होय, पण मन जीतेलू न पण होय એવા આપણા કથા શાસ્ત્રોમાં છે, જે મનથી હારી ગયા હોય, મનથી પરાસ્ત થઈ ગયા હોય, એકલ શ્રીંગી ઋષિ બધાની આખ્યાનોની કથા કથા અંતર્ગત સંતોએ કરેલી છે, પરંતુ આપણે વાત કરી રહ્યા તે બાળ મુકુંદાસની। એ બાળ મુકુંદાસના જીવનમાં એક જ રટન હતી, હું ભગવાનને કઈ રીતે પ્રસન્ન કરું, ભગવાનને કઈ રીતે રાજી કરું, અને મને કોઈ એવો રંચ માત્ર ઘાટ ન થાય પ્રભુ વિના, પ્રભુ વિના। ભજે મને રસિક શ્યામ સુજાન, જેહી ભજે ભવતાપ નાશે પાવે પદ નિર્વાણ, દીન બંધુ દયાળ મોહન સખળ સુખ કી કાન। હે પ્રભુ, તમે તો દીન બંધુ દયાળુ છો, હે મોહનવર, હે કૃપાનિધિ ભગવાન, બસ તમારી જ મને ભૂખ લાગવી જોઈએ, તમે કૃપાળુ છો ભગવાન, મને આ મનથી સાવધાન રાખજો। એ નાનપણથી મુકુંદાસ ક્યારે મનમાં નહોતા લેવાતા, ક્યારે નહીં, કારણ કે એમનો જીવનનો ઠરાવ જ હતો કે મનનું ધાર્યું કરવું નહીં, એનો ઠરાવ જ હતો કે મનનું ધાર્યું કરવું નહીં, કરવું નહીં। આમ રાત દિવસ મુકુંદાસને પ્રભુ રટની લગની લાગી છે, જેમનું જીવન દિન પ્રતિદિન સંસાર સુખથી ઉદાસ થતું જાય છે, થતું જાય છે। સ્વામીની વાતોમાં આવે ને કે રુક્મિણીએ ભગવાનને વરવા માટે જન્મ ધર્યો છે, રુક્મિણી હતા ને, ભાગવતમાં કથા ચાખી, પણ એનો સાર હું એટલા માટે કહું છું, કથા બહુ લાંબી છે, જ્યારે પ્રસંગોપાત આવશે ત્યારે જણાવીશું, પરંતુ સ્વામી એમ કહે છે કે રુક્મિણીએ ભગવાનને વરવા જન્મ ધર્યો હતો, એમ આ બાળ મુકુંદાસે કોને વરવા જન્મ ધર્યો હતો, મહારાજને। એ અક્ષરધામમાંથી જ આવેલા હતા, એ બાળ મુકુંદાસ અક્ષરધામમાંથી જ આવેલા હતા, એ કોઈ બીજા કોઈ ધામમાંથી કે જન્મ માટે કે કલ્યાણ માટે જન્મ ધારણ કર્યો નહોતો, મુકુંદાસનો જન્મ પોતાના કલ્યાણ માટે જન્મ ધારણ નહોતો કર્યો, મુકુંદાસને એવું નહોતું કે મારે પ્રભુને મેળવવા છે, મુકુંદાસને એવું નહોતું કે મારો જન્મ પ્રભુને મળવા માટે છે, એનો જન્મ માત્ર ને માત્ર આ બ્રહ્માંડમાં જીવોના કલ્યાણના માટે હતો। શેના માટે પ્રગટ થયા હતા બાળ મુકુંદાસ? જીવોના કલ્યાણ માટે, અને એ પણ વાત એટલી સાચી છે, પરબ્રહ્મને આ બ્રહ્માંડમાં લાવવા માટે બાળ મુકુંદાસ પ્રગટ થયા હતા। માં હોય તો બાપ આવે ને, માં હોય તો બાપ આવે ને, માં હોય તો બધું જ થાય, બધું થાય। આ મુકુંદાસને નાનપણથી જ પ્રભુ રટનની લગની લાગી હતી, જેમ રુક્મણીએ ભગવાનને વરવા જન્મ ધર્યો હતો, એમ આ મુકુંદાસનો જન્મ પણ પ્રગટ પ્રભુની પ્રસન્નતા માટે જન્મ ધારણ કર્યો હતો।
વળી સુણજો વાત જો બીજી, લોકો મૂકી મૂકી કામનીજી, આવે ભેગા હળી માળી બહુ, વળી બોલે પિતાને તે સહુ, દાસ મુકુંદને આહી લાવો, રૂડી રામાયણ ગવરાવો, એવો કરે અતિશય આગ્રહ, એ તો ઘણા ઘણા પ્રેમે સહ, તેથી બોલાવી મુકુંદ દાસ, પિતા ગવરાવે કાઈ ખાસ, સુણી ડોલે છે આ બાલ વૃદ્ધ, વળી ભૂલે ઘર સમૃદ્ધ, અતિ મીઠો ને સુંદર સારો, વરી પી કાને લજાવનારો, સુણી અવાજ આનંદ સહુ, એમ ભીડ જામે રોજ બહુ. બાળપણથી એ મુકુંદાસને પ્રભુ રટનની લગની લાગી હતી. એમનો જન્મ માત્ર ને માત્ર ભગવાનને પ્રસન્ન કરવા, જીવોના કલ્યાણને માટે. નાનપણથી જ એ આનંદરામ વિપ્ર થકી, જદુરામ હાથીરામ થકી વિદ્યા ગ્રહણ કરી, અને એમાં પણ આજે પણ અમરાપુરના ગામમાં જઈએ ને તો રામાયણની ચોપાઈઓ બહુ ગવાય. તુલસીદાસ કૃત, એ તુલસીદાસજી મહારાજ કૃત રામાયણની ચોપાઈઓ એટલી સરસ ગવાય, એટલી સરસ ગમતા આપણને એમ થાય કેટલું સરસ ગાય છે, કેટલું સરસ ગાય છે. આ મુકુંદાસના જીવનમાં નાનપણથી જ પ્રભુ રટનની એટલા પ્યાસી હતા, એના જીવનમાં એટલું બધું પ્રભુને પ્રસન્ન કરવાની ખેવના હતી કે પ્રભુને, પ્રભુની આગળ કીર્તન ગાઈને ચોપાઈ ગાઈને ભગવાનને પ્રસન્ન કરતા હતા. અને જ્યારે મુકુંદાસ ગાય ને ત્યારે મન છે ને આપણું ચોરી દે એવું ગાતા હતા, એવું ગાતા હતા. એ તો જ્યારે મુકુંદાસ જ્યારે ગાતા હતા ને ત્યારે જે ગામવાસીઓ હતા ને અમરાપુર વાસીઓ, અને એ મુકુંદાસ ગાય રામાયણની ચોપાઈઓ અને આખું ગામ મુગ્ધ બની જાય એનામાં, અને બધાય ટગર ટગર જોયા કરે કે શું નાનો એવો બાળક ચોપાઈઓ ગાય છે, શું ભગવાન એને કંઠ આપેલો છે, કંઠ આપેલો છે. કેમ કે આનંદરામ વિપ્ર થકી નાનપણથી જેમણે રામાયણનો અભ્યાસ કરેલો હતો, અભ્યાસ કરેલો હતો. વળી સુણજો વાત જો બીજી, લોકો મૂકી મૂકી કામ નીજી, બધું જ કામ પડતા મૂકીને એક વાત સાંભળજો એમ કહે છે. આવે ભેગા હળી મળી બહુ, બોલે વળી પિતાને તે સહુ. બધા ગામવાસીઓ છે ને આનંદરામને કહેતા કે આનંદરામ કે તમારો છોકરો છે ને આ મુકુંદ છે ને બહુ સારું ગાય છે, બહુ સારું ગાય છે, બહુ સારું ગાય, તમે એમને એટલું સરસ ભણાવ્યું છે, એના ગળામાં તો કોયલ ના બોલતી એવું લાગે. આનંદરામ અમને બસ એ મુકુંદ ગાયને એના દર્શન કરાવો, તમે મુકુંદને બહાર બોલાવો અને એમને કયો કીર્તન ગાય, એમને કયો રામાયણની ચોપાઈ ગાય, અમને બહુ આનંદ આવે છે, આનંદ આવે છે. ત્યારે આનંદરામ છે ને, ત્યારે આનંદરામ મુકુંદાસને બોલાવે, મુકુંદ, ઓ મુકુંદ અહીંયા આવતો બેટા, મુકુંદ તું અહીંયા આય જલ્દી,
બેટા જોતો ખરા, આ બ્રાહ્મણો તારા મિત્રો પરિવારજનો આ ભગવાનના ભક્તો બધા તને મળવા આવે છે મુકુંદ. બેટા મુકુંદ જલ્દી આવો તમે બહાર, પણ આ મુકુંદ તો ભગવાનના ધ્યાનમાં બેઠા હોય, પ્રભુની ભક્તિ કરતા હોય, પ્રભુ ભક્તિ કરતા હોય. એનો કોઈનો અવાજ તો સંભળાતો નતો, આપણે જોઈ ગયા. પણ આનંદરામ થકી પણ જ્યારે ન સાંભળે ને ત્યારે જે રાહ જોતા હતા ગામવાસીઓ પરિવારજનો એ મુકુંદાસના શબ્દ સાંભળવા માટે, ત્યારે આનંદરામને બધા જ ગામવાસીઓ કહે, આનંદરામ તમે એક કામ કરો, અમને આ મુકુંદ થકી સાંભળવું છે. બસ તમે એમના થકી અમારે રામાયણની કથા સાંભળવી છે, તમે એમને બોલાવો. જ્યાં સુધી મુકુંદ અમને નહીં કહે ને રામાયણની કથા, ત્યાં સુધી અમે ઘેર નહીં જઈએ, ઘેર નહીં જઈએ. પછી તો આનંદરામ ઊભા થાય અને મુકુંદાસ જ્યાં પ્રભુને પ્રાર્થના કરતા હોય, ધ્યાનમાં લાગેલા હોય, ત્યારે બે હાથ જોડીને આનંદરામ કે, બેટા, ઓ બેટા મુકુંદ, તમારી રાહ બહાર જોવે છે, મારી એક વિનંતી છે. બેટા તમારા પિતાની એક વિનંતી છે, આપણા આંગણે કોઈ અતિથિ આવ્યો હોય અને ભગવાનની કથા સાંભળવા આવ્યો હોય તો આપણે એને કથા સંભળાવી જોઈએ. બેટા કથા સંભળાવી જોઈએ. એ જીવ જો ભગવાનને માર્ગે ચડતો હોય અને ભગવાનને માર્ગે ચાલવું હોય તો આપણે એને ભગવાનની કથા વાર્તા કરવી જોઈએ. બેટા મને ખ્યાલ છે, બેટા તને ભગવાનમાં જ ઈચ્છા છે, તને ભગવાન વિના બીજી કોઈ રુચિ જ નથી. પણ બેટા ભગવાનને જો આપણને કંઈક આપ્યું હોય ને, કુશળતા આપી હોય, કળા આપી હોય, એ બીજા જીવના અર્થે હોય, આપણા અર્થે ના હોય. બેટા બેટા મુકુંદ બસ તને એક વિનંતી છે, આ ગામવાસીઓ બધાએ તારી કથા સાંભળવા માંગે છે. બેટા ત્યારે આ પ્રભુના ધ્યાનમાં લાગેલા મુકુંદાસ ધીરે ધીરે આંખો ખોલે છે અને કહે છે, પિતાશ્રી આપ ક્યારે પધાર્યા, આપ ક્યારે પધાર્યા પિતાશ્રી? ત્યારે આનંદરામ કહે છે, બેટા હું તો ક્યારનો તને પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું, બાર અતિથિઓ બ્રાહ્મણો ગામવાસીઓ તમારા થકી કથા સાંભળવા માંગે, બેટા સાંભળવા માંગે છે. ત્યારે મુકુંદાસ કે, પિતાશ્રી મારે તો બસ એક જ હતું, આપ જેમ કહો એમ કરવું. ક્યાં છે પિતાશ્રી બધા? ત્યારે બહાર આવે છે મુકુંદાસ, અને મુકુંદાસ બહાર આવે છે ને પછી જેવો રામનો ચોરો છે ને, એ રામના ચોરામાં જઈને બધા જ આખું ગામ ટોળે ટોળા ભરાઈ જાય છે અને એક સાદડી ઉપર એ નાના એવા બાળ મુકુંદાસ રામાયણનું પુસ્તક હાથમાં લે છે અને રામાયણનું પુસ્તક હાથમાં લે છે ને ત્યારે મુકુંદાસ બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરે છે. કારણ કે મુકુંદાસને છે ને રામાયણ બહુ અતિ પ્રિય હતું. શું પ્રિય હતું? ઋષિ વાલ્મીકિ રચિત શ્રી રામાયણ અતિ પ્રિય હતું, અતિ પ્રિય હતું. અને એમનો નિત્યક્રમ જ તો આપણે પૂર્વે જોઈ ગયા હતા કે એ મુકુંદાસનો નિત્યક્રમ શું હતો? રાત્રિએ કથા કરવી, કથા કરવી, રામાયણની કથા કરવી. કોઈ પૂજારી કથા કરતા હોય ને તો સાંભળવી, એવો નિયમ હતો. અને સાંભળતા સાંભળતા એના જીવન પણ એવા ગુણ હતા અને એનામાં પણ એ સહજ હથરોટી આવી ગઈ હતી કથા કરવાની, એટલી સરસ ચોપાઈ બોલતા. અને કથાના પ્રારંભે છે ને બહુ સરસ મુકુંદાસ પ્રાર્થના કરતા, કારણ કે મંગલાચરણ તો કરવું જોઈએ ને, મંગલાચરણ વિના કોઈ કાર્ય શક્ય નથી, એ શાસ્ત્રનો આખો વિષય છે. પણ કોઈ પણ કાર્ય કરીને એમાં મંગલાચરણ હોય 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 ને હોય, એટલા માટે વક્તાઓ જ્યારે કથા કરે ત્યારે મંગલાચરણ કરે. જેટલું મંગલાચરણ ઉત્કૃષ્ટ એટલા વિઘ્ન ઓછા, મંગલાચરણ ન હોય તો એટલા બધા વિઘ્નો આવે આવે. પણ આ મુકુંદાસ, આ મુકુંદાસના જીવનમાં એવું રામાયણ વણાયેલું હતું એમના વર્તનમાં, એમની વાણીમાં,
કે ભગવાનને કઈ રીતે રાજી કરવા, ભગવાનને કઈ રીતે મારે ઓળખવા, એક જ રટણ હતી. અને ગામવાસીઓ જ્યારે એ મુકુંદાસની કથા સાંભળવા આવતા ને, અને મુકુંદાસ એક એવી ઘાસની લીલી છમ સાદડી ઉપર બેસીને અને રામાયણનું પુસ્તક લઈને આમ બે હાથ ખોળામાં રાખીને આંખો બંધ કરીને પરબ્રહ્મનું ધ્યાન લગાવીને પ્રાર્થના કરે છે. એ પ્રાર્થના આપણે સાંભળીએ એમ મુકુંદાસના જ શબ્દોથી જ, કે એ મુક્તાનંદ સ્વામી જ્યારે બાળપણનું પાત્ર ભજવતા ત્યારે કેવા પ્રભુના પ્યાસી હતા અને પ્રભુને કેવી રીતે પુકારતા હતા અને કેવી રીતે પ્રાર્થના કરતા હતા ને, એ આપણે સ્વામીના શબ્દથી, બાળમુકુંદના શબ્દથી જ આપણે એનો આસ્વાદ માણીએ. હો જી મોય તોય દયા કરી કરી કે નિભાવના, હો જી મોય તોય દયા કરી કે નિભાવના, હો જી મોય તોય દયા કરી કે નિભાવના, તુમ ગુણ જાજ પતિત પવન પિયા, તુમ ગુણ જાજ પતિત પવન પિયા, પતિત કે દોષ સકલ વિસરાના, પતિત કે દોષ સકલ વિસરાના, હો જી મોય તોય દયા કરી કે નિભાવના, હો જી મોય તોય દયા કરી કે નિભાવના. એ મુકુંદાસ જ્યારે પ્રાર્થના કરતા ને, ત્યારે એમ ભગવાન કહેતા, હે ભગવાન, તમે તો પતિતના ઉદ્ધારણ છો, પતિતને પાવન કરનારા છો, સકળ દોષને ભૂલનારા છો ભગવાન, મારામાં શી ઓકાત કે ભગવાન તમારા ચરિત્ર હું મારા મુખે ગાઈ શકું, તમે જ મારા હૃદયમાં રહીને ગાવ છો પ્રભુ, બસ એક જ આપને પ્રભુ પ્રાર્થના છે, હે શ્રી હરિ આપને એક પ્રાર્થના છે, હે હરિ કૃષ્ણ આપને એક પ્રાર્થના છે, હે ઠાકોરજી મહારાજ આપને એક પ્રાર્થના છે, પ્રાર્થના છે. શરણાગત વત્સલ તુમ સમરત, શરણાગત વત્સલ તુમ સમરત, જીન જન કો અધિક અપનાવના, દિન દિન જન કો અધિક અપનાવના, હો જી મોય તોય દયા કરી કે નિભાવના, હો જી મોય તોય દયા કરી કે નિભાવના. હે શ્રી હરિ, સામ પગ મદ નિશાની ધપમ પધ મગ મગરિસા, સામ પગ મદ નિશાની ધપમ ધપમ ગરિસા, ગપદ નિશાની ધપમ ધપમ ગરિસા, ગપદ નિશાની ધપમ ધપમ ગરિસા, હો જી મોય તોય દયા કરી કે નિભાવના, હો જી મોય તોય દયા કરી કે નિભાવના. હે ભગવાન, હે શ્રી હરિ, આપ શરણાગત વત્સલ છો, હે સમર્થ, હે ઠાકોરજી મહારાજ, આપ દિન જનના ઉપકારક છો પ્રભુ, તમે તો વધુ તો જે દિન જન હોય એને અપનાવનારા છો પ્રભુ, હું તો આપનો બાળક છું, હે પ્રભુ હું આપનો બાળક છું, આ ભક્તજનો કથા સાંભળવા આવ્યા છે, મારામાં કોઈ એવી ઓકાત નથી, કોઈ એવી તાકાત નથી
હે શ્રી હરિ કોઈ તાકાત નહીં, બસ આપ જ બોલો, અમારામાં રહી આપ જ બોલો, હે પ્રભુ આપ બોલો. નિજ જન જાની દયા દિલ ધરી કે, નિજ જન જાની દયા દિલ ધરી કે, નિજ પન જાની દયા દિલ ધરી કે, નિજ પદ પંકજ પ્રીત વઢાવના, પદ પંકજ પ્રીત બઢાવના, હો જી મોય તોય દયા કરી કે નિભાવના, હો જી મોય તોય દયા કરી કે નિભાવના. હે પ્રભુ, બસ અમે બધાય તમારા ચરિત્ર ગાયને તમને રાજી કરીએ. હે પ્રભુ, આ બધાય આપના ચરિત્ર સાંભળવા આવ્યા છીએ ને, એમાં કોઈ પ્રકારનો વિઘ્ન ના આવે પ્રભુ, તમે દયા કરજો અમારી પર, તમે જ અમને એક ઉઘારનારા છો પ્રભુ, તમે દયાળુ છો. બસ આ જે કોઈ ભક્તજન આપની કથા સાંભળવા આવ્યા છે પ્રભુ, એને એક તમારામાં જ પ્રીતિ થાય, તમારામાં જ પ્રીતિ થાય, અમને બધાની પ્રીતિ તમારામાં વધે, તમારામાં વધે પ્રભુ, તમારામાં વધે. કેટલી સરસ પ્રાર્થના કરે છે મુકુંદાસ, ના ના એવા બાળ મુકુંદાસ ની પ્રાર્થના તો જો, જીવના હિત માટે, જીવના હિત માટે. મુક્તાનંદ કી એ હી અરજ હે, મુક્તાનંદ કી ચાહના, હો જી મોય તોય દયા કરી કે નિભાવના, હો જી મોય તોય દયા કરી કે નિભાવના, હો જી મોય તોય દયા કરી કે નિભાવના. મુકુંદાસ ભગવાનને પ્રાર્થના કરશે, હે પ્રભુ એક જ માંગણી છે મારી, એક જ માંગણી છે, અખંડ બસ આપનું સુખ અમને મળે, આપનું સુખ મળે, અમને બીજી કોઈ ચાહ ન થાય, આ જગતની કોઈ પ્રકારની ચાહ અમને ન થાય. પ્રભુ આપના જે ગુણ સાંભળવા આ ભક્તજન આવે છે એમના જીવનમાં પણ પ્રભુ એવું તમે કરજો કે એમને પણ તમારા સિવાય બીજી કોઈ રુચિ ન જાગે, ન જાગે. નાના એવા બાળ મુકુંદાસની આવી વિચારધારા કેટલી જનહિતની છે, કેવી જનહિતની છે, કેવી જનહિતની છે. આવી રીતે મુકુંદાસજી કથાના પ્રારંભે પ્રભુની ખૂબ સરસી પ્રાર્થના ગાતા, પ્રાર્થના ગાતા, પ્રાર્થના ગાતા, અને મુકુંદાસજી એવી રીતે પ્રાર્થના કરતા ને, અને એ પ્રાર્થનામાં શબ્દ અને ભાવનું મિલન થવું ને, એ જેવી તેવી વાત નથી વાલા, જેવી તેવી વાત નથી, એ તો આર્તનાર્થી શબ્દ નીકળે, નાભીમાંથી નીકળે, અને વાસ્તવિકતાના શબ્દ હોય, અને જે પ્રભુ મિલનના પ્યાસી હોય તો જ નીકળે, નકર ના નીકળે. બે પ્રકારની વ્યક્તિ હોય, એક દેખાવડો હોય, ખાલી દેખાવા માટે જ બધું કરતો હોય, અને એક વાસ્તવિકતાની, એક વાસ્તવિકતાની રજૂઆત કરતો હોય. પણ આ દુનિયાએ પણ વાસ્તવિકતાના માને નહીં, આડંબરમાં જ માને, આડંબરમાં માને. પણ આ બાળ મુકુંદાસનું એવું જીવન નહોતું, બાળ મુકુંદાસનું એવું જીવન નહોતું, નિખાલસ સરળ
અને જેવું હૃદયમાં જેવું એમના જેવો એમને ભાવ એ જેવું એમના મનમાં અને જેવું એમના હૃદયમાં હોય ને એ જેનું વર્તનમાં હતું વર્તનમાં હતું એટલે તો સર્વત્ર સર્વત્ર મુક્તાનંદની જય થાય છે મુક્તાનંદની જય થાય છે મુક્તાનંદની જય થાય છે મુક્તાનંદની મુક્તાનંદની એટલે તો નાનપણથી જ બાળ મુકુંદાસની શૈલી પરથી જ ખ્યાલ આવી જાય કે આ તો ઓલ્યા છે ઓલ્યા છે ઓલ્યા છે ઓલ્યા છે ઓલ્યા છે એ મુકુંદાસ જ્યારે ગાતા હોય ને જ્યારે પ્રાર્થના કરતા હોય ને આપણે હમણાં શબ્દ સાંભળ્યા પ્રાર્થનાના એ જ્યારે મુકુંદાજી પ્રાર્થના કરતા ને ત્યારે જેટલા કથા સાંભળા બેઠા હોય ને એ મુકુંદાસની કથા સાંભળા બધાની આંખમાંથી આંસુ ઝરતા આંસુ ઝરતા આંસુ ઝરતા આંસુ ઝરતા કારણ કે એ નાનપણથી જ આવી વિચારધારા હોવીને જનહિતની અને પ્રભુ પાસે એને લઈ જવાની એવી ખેવના હોવીને એ જેવા તેવા ન હોય જેવા તેવા ન હોય જેવા તેવા ન હોય એ વાસ્તવિક એવા પુરુષ એટલા બધા ન હોય ના હોય ના હોય ગણીને ગાંઠી એટલા જ હોય એટલા જ હોય એટલા જ હોય એટલા હોય આ મુકુંદાસ જ્યારે પ્રાર્થના કરતા એવા પોકારી પોકારીને પ્રાર્થના કરતા એવા પોકારીને પોકારીને પ્રાર્થના કરતા એ જે સાંભળવાળા આવ્યા હોય ને એટલા મંત્ર મુગ્ધ બની જતા એ ચોધાર આંસુએ રડી પડતા અને પ્રભુના વિયોગમાં રડી પડતા એ લોકોને સાક્ષાત અનુભવ થતો કે નાના બાળ મુકુંદાસના સહયોગે અમે પ્રભુના માર્ગે ચાલીએ છીએ અને પ્રભુ અમને દર્શન દે છે પ્રભુ દર્શન દે છે એ નાના મુકુંદાસની એવી હથરોટી હતી હથરોટી જાણીએ છીએ આપણે સ્વામીની વાતોમાં કે સ્વામી જ્યારે કથા વાર્તા કરતા હોય ને તો 2000 પ્રશ્નના ઉત્તર થઈ જતા 2000 વ્યક્તિઓના પ્રશ્નના ઉત્તર થઈ જતા વણ કહીએ પ્રશ્ન તમે પૂછો ને પછી અમે ઉત્તર કરીએ એ વાત અલગ છે અને વગર પ્રશ્ને અને ઓલાના મનમાં ઉત્તર થઈ જાય ને એ તો હથરોટી ભાઈ પુરુષોત્તમની આપેલી હોય ને પુરુષોત્તમના હોય ને તો જ હોય નકર તો હોય ના કોઈ દિવસ ના હોય કેમ સ્વામી માટે જ લખાણું કેમ બાળ મુકુંદાસ માટે જ લખાણું કેમ લખાણું કેમ લખાણું એનું જો કોઈ કારણ તો નાનપણથી જ એમનું જીવન એ હતું નાના બાળ મુકુંદાસનું કે જ્યારે પ્રાર્થના કરતાને શબ્દ અને ભાવનું મિલન કરીને ગાતા અને મૂર્તિમાં મગ્ન બની જતા ખુદ મૂર્તિમાં મગ્ન બની જતા અને અનેકને મૂર્તિમાં ચોંટાડી દેતા ચોંટાડી દેતા ચોંટાડી દેતા ચોંટાડી દેતા ચોંટાડી દેતા અને એ પુરુષોત્તમે એ પુરુષોત્તમ નારાયણે પણ આ મુક્તાનંદ સ્વામી દ્વારા એ બાળ મુકુંદાસ દ્વારા કઈ રીતે જીવનું કલ્યાણ કરાવતા 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 એટલું જ નહીં એ નાના બાળ મુકુંદાસને ગુણ તો હતા જ રૂપની સુંદરતાની સાથે મુકુંદાસને કંઠ પણ એટલો સુમધુર આપ્યો હતો સુમધુર આપ્યો હતો સુમધુર આપ્યો હતો એમની જે મધુર શૈલી જે કંઠમાં હતી ને એનું હું કયા શબ્દમાં વર્ણન કરું કયા શબ્દમાં શબ્દ વર્ણન કરું સૃષ્ટિનો સર્જક જ્યારે પુરુષોત્તમ નારાયણ ક્યારેક ક્યારેક એવી બેનમૂન કૃતિઓનું સર્જન કરતો હોય છે ને એમાં કોઈ વાતની કમી ના હોય કોઈ વાતની કમી ના હોય કમી ના હોય આ બાળ મુકુંદાસમાં કોઈ વાતની કમી નહોતી કોઈ વાતની નહીં કોઈ વાતની નહીં કોઈ વાતની નહીં કોઈ વાતની નહીં લેખક હોય ગાવાનું હોય સાધુતા હોય કે વિદવત્તા હોય એના કયા ગુણ ન હતા 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 અને ભગવાન પણ ગજબની કૃતિઓનું સર્જન કરતો હોય છે જેના ઉપર ખરેખર પુરુષોત્તમ નારાયણની કૃપા હોય ને જેના ઉપર પુરુષોત્તમની નારાયણની કૃપા હોય ને એનું તો કઈ પૂછવાનું જ ના હોય
કઈ પૂછવાનું હોય. બે જ વસ્તુ આ દુનિયામાં એવું છે, એક તો પુરુષોત્તમ નારાયણની કૃપા અને સદગુરુની કૃપા, જેની ઉપર ઉતરે ને એનું કઈ જોવાનું જ ના હોય, કોઈ જોવા ના હોય, કોઈ જોવા ના હોય, કોઈ ના હોય. હું એક કાવ્ય લાવીશ આપની સમક્ષ. એક કાવ્યમાં એટલું સરસ વર્ણન છે, મુક્ત મુનિ સમ અન્ય કોઈ નહીં, કોઈ નહીં. એ આવશે ધીરે ધીરે. સ્વામી જેવા કોઈ નહીં, સ્વામી જેવા કોઈ નહીં. એનો અર્થ એવો નહોતું કે કોઈ નહીં હોય, પણ મુક્તાનંદ સ્વામીની ઉપમા, પણ મુક્તાનંદ જેવા તો જ શાસ્ત્રમાં કે ને સર્વોપરી સંત, સર્વોપરી સંત. કડીએ ગાય છે ને, કડીઓ ગાય છે ને આપણે, એનું કારણ આ નાનપણથી, નાનપણથી ઈષ્ટ દેવની કૃપા એ અમોઘ શક્તિ છે. જેની ઉપર ભગવાનની કૃપા ઉતરે ને એનું કઈ પૂછવાનું ના હોય, કઈ ના હોય. આ નિર્મળ અને નિર્દોષ મનના મુકુંદાસ જ્યારે તુલસીકૃત રામાયણની ચોપાઈ બોલતા ને, એ જે બુલંદ અવાજે લલકારતા ને, ત્યારે જે સભામાં બેઠાલા હોય ને એ તો સાંભળતા હોય, પણ આ મુકુંદાસ જ્યારે પણ લલકારતા ને બુલંદ અવાજે, ત્યારે ઠેર ઠેરથી દૂર દૂરથી સાંભળવાવી પડતા, સાંભળવાવી પડતા, સાંભળવા પડતા. એ ચોપાઈ સ્વયં મુકુંદાસ, જે 24 ગ્રંથ છે ને મુક્તાનંદ કાવ્યમાં, એમાં ધામ વર્ણન છે ને, એમાં ચોપાઈનું વર્ણન ખૂબ છે, સરસ, બહુ વર્ણન સરસ છે. આપણે એ જ શબ્દમાં સાંભળીએ ચોપાઈ, કે મુકુંદાસ કેવી ચોપાઈઓ લલકારતા, કેવી રીતે ચોપાઈઓ લલકારતા, તો એમના શબ્દમાં જ આપણે એ ચોપાઈઓનો આસ્વાદ માણીએ. પરમાત્મા પરબ્રહ્મ પુરાના એસે તુમ એક શ્રી ભગવાન, પરમાત્મા પરબ્રહ્મ પુરાના એસે તુમ એક શ્રી ભગવાન, તવ મહિમા પ્રભુ અનંત અપાર, તુમ હિ કો નમત હો વારંવાર, વિશ્વ કો સૃજન હારી જો માયા, સો તુમ મે નહિ સુર મુનિ રાયા, વિશ્વ કો સૃજન હારી જો માયા, સો તુમ મે નહિ સુર મુનિ રાયા, વિશ્વ કો સૃજન હારી જો માયા, સો તુમ મે નહિ સુર મુનિ રાયા, તુમ માયો પર હો મુરારી, માયા કે પ્રેર કયગહારી, હે ભગવન વૃતાંત હે એહા, ધર્મર મન જ્ઞાનત દેહા, હે ભગવન વૃતાંત હે એહા, એહિ વિધિ મર મન જ્ઞાનત દેહા, યહ કરનો યહ કરનો નાહિ, મૂઢ કો યહ ન સમજ ઔર માહિ, એ સો મોર યનો ચર જેહિ, તવ પિતુ નંદ રાય કો તેહિ, મમ સમીપ ન્યાય હે જેહુ, મમ અપરાધ ક્ષમા કરો તેહુ, મમ અપરાધ ક્ષમા કરો તેહુ, મમ અપરાધ ક્ષમા કરો તેહિ. હે ગોવિંદ નિજ તાત પર તુમ કો દયા પા, તુમ પિતૃ કો લે જાઓ પ્રભુ, તુમ હો અખિલ દાતા.
तुम हो अखिल आधार। ये नाना मुकंदस केवी चोपा है गाता नानपण थी ज की परमात्मा परब्रह्म पुराना ऐसे तुम एक श्री भगवाना। मुकुंदास नानपण थी ज परब्रह्म ने भजिता था रामायण ने वाचता होई अन तोज केवाई गाई शके छेवा ए वात नथी। એમનું આપેલું હતું બધું જ, કોનું હતું? પરબ્રહ્મનું હતું બધું જ। મુક્ત મુનિ એ બાળ મુકુંદાસ નાનપણથી જ એક જ સમજ। પણ જ્યારે આ પૃથ્વી પર ભગવાનને મોટા આવતા હોય ને ત્યાં મનુષ્ય લીલા કરે। ભગવાનની અને મોટાની લીલા એવી છે ને કોઈ ઓળખી ના શકે, કોઈ ના ઓળખી શકે। એટલે લોહીના ચોથા વાત તમને મારે જ ગયો કુતર્ક, ક્યારે કુતર્ક ન કરવો ભગવાનની લીલામાં, અને ક્યારે મોટાની લીલામાં ક્યારે ન કરો। એ લીલા પણ નથી, લીલા આપણે કહીએ એ લીલા ચરિત્ર, એ ચરિત્ર જે કોઈ હોય એ જીવના કલ્યાણના માટે હોય, એટલે તો ગુણાતાતાનું સ્વામી કે એને શું કે ભગવાનને ઓળખવાની ઘાટી અને મોટા પુરુષને ઓળખવાની ઘાટી છે। કારણ કે કોઈ એક વસ્તુને માનીને એવું ડિસિઝન આપણે ના લઈ શકાય ક્યારેય કે આ વસ્તુ આમ જ છે, ના લઈ શકાય। કારણ કે એ આપણી મેન્ટાલિટીથી જોયું છે, પરંતુ ભગવાનની દ્રષ્ટિથી શું છે એ આપણે નથી જાણી શકતા, એ તો જાણી શકવાના પણ ક્યારેય નથી। વેદો પણ નેતિ કહે છે, મોટા પુરુષને પણ નેતિ વેદો કહે છે, બરાબર। તો ક્યારેય ભગવાનને મોટાને ઓળખવાના છે ને, ગુણાતીતાના સ્વામી ખુદ કહેતા હોય કે મોટા પુરુષને ઓળખી મોટી ઘાટી છે, એનો અર્થ શું થયો કે ઓળખી ના શકાય। આવી ગયું સત્પુરુષ શબ્દ જે બોલે એ વેદ કહેવાય। મોટા પુરુષના અભિપ્રાય, મોટા પુરુષની ક્રિયા, મોટા પુરુષના ચરિત્ર ક્યારેય ન ઓળખી શકાય। આપણે એવું માનીએ કે મુકુંદાસ ના જીવનમાં નાનપણથી રામાયણનું ગાન કરતા, પણ અંદર કોણ રમતા? પરબ્રહ્મ રમતા, પુરુષોત્તમ નારાયણ સ્વામી નારાયણ ઠાકોરજી મહારાજ રમતા હતા। તો જ એવી ચોપાયો ગાઈ શકે ને, નકર ગાઈ શકે ક્યારે? કે પરમાત્મા પરબ્રહ્મ પુરાના એસે તુમ એક ભગવાના, ભગવાન તમે એક છો, પરબ્રહ્મ તમે એક છો, તવા મહિમા પ્રભુ અનંત પારા। પ્રભુ તમારો મહિમા કેવો છે? અપાર છે, કોઈ ના ગાઈ શકે ભગવાન, કોઈ ના ગાઈ શકે। તું હિ કો નમત હું વારંવાર, હે ભગવાન એવા પરબ્રહ્મને હું વારંવાર નમન કરું છું, આપણને શીખવાડે છે આ નાના બાળ મુકુંદાસ, મુક્ત મુનિ આપણને શીખવાડે છે, આપણે એમના સંતાન છીએ। મુક્ત મુનિના છીએ આપણે બધા, આપણે કોના છીએ? બાળ મુકુંદાસના છીએ, આપણે મુક્ત મુનિના છીએ। તે એમની કરેલી વાત આપણે જીવનમાં દ્રઢીભૂત હોવી જોઈએ। એમના જીવનમાં હતું પરબ્રહ્મ એક સ્વામી નારાયણ ઠાકોરજી મહારાજ, તો આપણા જીવન પણ એક, આપણને ગળથૂથીમાં જ એટલે સત્પુરુષે પીવરાવેલું છે કે સર્વોપરી તો એક મારો મહારાજ જ છે, પ્રભુમાં પાગલ બનો, હરિમાં હેત કરો, હેતે હરી ઢુકડા, આ શબ્દ ક્યાંથી આવે?
આ ક્યાંથી છે? આપણા જીવનમાં આ શબ્દ આવ્યા ક્યાંથી? આ સત્પુરુષ થકી આવ્યા, સત્પુરુષ થકી આવ્યા, સત્પુરુષ થકી આવ્યા. પૂજ્યપાદ ગુરુજીનું જીવન પણ મોટા પુરુષની લીલા અપરંપાર હોય છે. એમના જીવનમાં દ્રઢીભૂત જ હોય છે, પણ આપણા જીવનમાં દ્રઢ કરાવવા માટે, કરાવવા માટે કર્યું કે સર્વોપરી તો એક મહારાજ જ છે. સ્વામીના જીવનમાં હતું ને એટલે જ આપણા જીવનમાં આવે, નકર આવે હે? સ્વામી ના હોય અને આપણા ડાયરેક્ટ આવી જાય હે, ક્યારે થાય? કૂવામાં હોય તો વેડામાં આવે, સાચી વાત છે. હતું ને, મૂળ હતું ને, એટલે આવ્યું. જો ન હોત, મુક્તાનંદ સ્વામી ઓળખાણ કરાવી કે પરબ્રહ્મ પરમાત્મા પુરાના એસે તુમ એક ભગવાના હતો ને, એટલે આપણને સત્પુરુષે શીખવાડ્યું કે સર્વોપરી તો એક મારો ઠાકોરજી મહારાજ છે, સર્વોપરી તો એક ઠાકોરજી મહારાજ છે, સર્વોપરી તો એક મારો ઠાકોરજી મહારાજ છે. કેટલું સરસ રળિયામણ સ્વરૂપ છે જે સ્વામી સેવા કરતા નિત્ય મહારાજનું આપેલું સ્વરૂપ, જે સ્વામી નિત્ય સેવા કરતા એક પુરુષોત્તમ નારાયણની એ સ્વરૂપ આપણને પ્રાપ્ત થયું પરિવારને, કેટલું કહેવાય, કેટલું કહેવાય. એ સ્વરૂપની આગળ સ્વામી તો કીર્તન બોલ્યા હશે ને, નહીં બોલ, કીર્તન બોલતા હશે ને, કીર્તન બોલતા હશે. એ સ્વરૂપ દયા કરીને આપણને સત્પુરુષે આપ્યું, આપણને પરિવારને આપ્યું, પરિવારને આપ્યું, પરિવારને આપ્યું. એ રીતે મુકુંદાસ એવા ભાવશૈલીથી ગાતા, એવા ભાવશૈલીથી ગાતા કે જ્યારે ગાતા ને ચોપાઈઓ તો આખું ગામ સાંભળા ઉમટી પડતું. અને જ્યારે મુકુંદાસ ગાય ને ત્યારે શ્રોતાગણ હોય ને, ત્યારે શ્રોતાગણ સભામાંથી વાહ વાહનો પોકારા બોલાવતા, પોકારા બોલાવતા. સહજ છે, આજ સારું કોઈ ગાય તો ના કહીએ વાહ 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 કહીએ ને? કોઈ સારું કાર્ય કરે, સારું ગાય, થઈ જાય કે નહીં? એક લૌકિકમાં જો મંત્ર મુગ્ધ થઈ જતા હોય અને લોભાઈ જતા હોય તો ભાઈ આ પુરુષોત્તમ નારાયણની વાણી બોલે અને પુરુષોત્તમ નારાયણનું ગાય અને ભગવાનમાં ચોંટાડી દે, એની હું વાત કરવી, શું કરવી? એની તો વાત જ ના થાય. એનું જેટલું વર્ણન કરીએ એટલું ઓછું છે, ઓછું છે, ઓછું છે. એટલું જ નહીં, ચોરાની આગળથી પસાર થતા જેટલા માણસો હતા ને એ પુતળાની માફક સ્થિર બની જતા, સ્થિર બની જતા અને સજળ નેત્રે આ મુકુંદાસની સામે જોઈ રહેતા, જોઈ રહેતા, જોઈ રહેતા. એટલા માટે આપણે વિચારીએ કે મુકુંદાસ કેવું ગાતા, કેવું ગાતા, કેવું ગાતા. મુકુંદાસને એવી હથરોટી હતી ગાવામાં, રામાયણની ચોપાઈ એટલી સરસ લલકારતા, લલકારતા. મંત્ર જો ત્યારે મંત્ર મુગ્ધ બની જતા હોય અને અત્યારે જ આપણે સ્વામીના કીર્તન સાંભળીને આપણે ભાવભાઈ બની જઈએ છીએ અને આપણને આનંદ આનંદ થઈ જાય છે, તો ત્યારની વાતો આ થાય કે અલગ જ હતી. અત્યારે જ આપણને સ્વામીના શબ્દ સાંભળીએ છીએ, સ્વામીના કીર્તન સાંભળીએ છીએ, એમના પદમાં જે લાલિત્યતા, એમના સાહિત્યમાં તમે જુઓ ને એટલું અર્થ ગાંભીર્ય અને પુરુષોત્તમ પરબ્રહ્મનું સર્વોપરી પણ છુપાયેલું છે ને, એ કાઢી ન શકાય. કારણ કે મોટા પુરુષના રહસ્યને ઓળખવાને બહુ અઘરી વાત છે, બહુ અઘરી વાત છે. આપણે એમ માનીએ કે આ શબ્દ આમના પરક છે, આ શબ્દ આમના પરક છે, આ શબ્દ આમના પરક છે, પણ એવું હતું નથી, એવું નથી હોતું, એવું નથી હોતું, એવું નથી હોતું. એ તો જે અર્થનું સર્જન કરનાર હોય ને, પદ્યનું રચના કરનાર હોય ને, એ જ જાણે ભાઈ, એ જ જાણે, એ જ જાણે. આપણી બુદ્ધિ ત્યાં બધી ટૂંકી પડે, ટૂંકી પડે. એટલે તો આપણે તો ત્યાં બુદ્ધિનો લોક મારો છે, બીજો કોઈ ઉપાય જ નથી. કલ્યાણ માત્ર સત્પુરુષની આગળ અને ભગવાનની આગળ બુદ્ધિને લોક મારવામાં છે. કલ્યાણ માત્ર સત્પુરુષની આગળ અને ભગવાનની આગળ લોક મારવામાં છે. અને કલ્યાણનું પતન, મોક્ષના માર્ગનું પતન ભગવાનની આગળ અને સત્પુરુષની આગળ બુદ્ધિને ખોલીએ એટલે પતન ચાલુ, બુદ્ધિને ખોલીએ એટલે પતન ચાલુ, પતન ચાલુ, પતન ચાલુ, પતન ચાલુ.
એટલા માટે આ મુકુંદાસના જીવનમાં એવી કળા હતી, કારણ કે કળા છે ને, કળા વિનાનો માણસ છે ને એ પશુ સમાન છે. એટલા માટે ભર્તૃહરિ કહે છે, સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન. સાહિત્ય સંગીત અને કલાને ન જાણનાર મનુષ્ય શિંગડા અને પૂંછડા વિના સાક્ષાત પશુ છે, પશુ છે, પશુ છે. એટલે એમ ના માની લેતા કે આપણે, પણ આપણને હવે એ વસ્તુ એવી છે, ભગવાનનું આપેલું હોય ને તો જોયો, પછી ભેંસ જેવું થાય, પછી ઓલો ભગવાનના કીર્તન સાંભળવા આવ્યો ને ઓલો સાંભળીને બહાર જતો રહી. પણ હા, એટલું વાત છે, કાલે ઘેલીથી ભગવાનની આગળ કીર્તન ગાયા કરવા, એવું હોય તો એકલા એકલા ગાયા કરવા, પછી એવું જન સમુદાય ટોળે ટોળા આવીને પછી ગાઈએ, અને આપણો કંઠ સાંભળીને ઓલા જે દર્શન કરાવ્યા હોય અને દર્શનનું સુખ ના આવીને જતા રહી, એવું નહીં. ગાવું છે, છે કોઈ ઠાકોરજી આગળ ગાઈ લેવું, ઠાકોરજી મહારાજ આગળ ગાઈ લેવું, ગાઈ લેવું. પણ આપણો કંઠ સાંભળીને પછી બધા ભાગી જાય, અને પછી આપણને ઉપમા લે એ કથે એવું કરવું નહીં, ક્યારે નહીં, ક્યારે કરવું, સમજાય ને. એટલે ધ્યાન રાખો, ધ્યાન રાખો. આ બાળ મુકુંદાસની વાત આખી અલગ હતી, હતી એને મંત્ર મુક્ત બની જતા હતા. હવે આપણે કોણ બને, ભગત કોણ બને, હે? આપણે ગાવા જઈએ તો શું થાય, શું થાય? ન આવડતું હોય બરાબર, અને પેટી લઈને બેસી જઈએ અને ગાવા લાગીએ કે પુરુષોત્તમ પરબ્રહ્મ પુરાના એસે તુમ એક શ્રી ભગવાના, અને તમારે તો પછી એને ગાવતી રાગમાં અને માલકંસ રાગમાં અને ભેરવી રાગમાં સુર છેડવા મળીએ, સુરગાન હોય નહીં, સુરનું નોલેજ હોય નહીં, અને આપણે મને કે હું જે સુર દબો છું બરાબર સુર જાય છે, પછી ભાવમાં ના જતું હોય, પછી હામણા અભાવથી એમ કદાચ બોલવું ના સારું, શ્રેષ્ઠ છે ભગવાનની આગળ કાલી ઘેલી આગળથી એકલા બોલી લેવું, બોલી લેવું, બોલી લેવું. પણ આ બાળ મુકુંદાસની વાત આખી અલગ હતી, અળગી હતી, અળગી હતી, અનેરી હતી, અનોખી હતી. કારણ કે વિદ્યા છે ને એ મુક્તિ અપાવનાર છે, સા વિદ્યા યા વિમુક્ત એ. એમ આ બાળ મુકુંદાસના જીવનમાં ખૂબ એવી કલાશક્તિ હતી, સંગીત કળા શક્તિ હતી, કે જે કંઈ ગાતા ને બધે મંત્રમુગ્ધ બની જતા હતા, મંત્રમુગ્ધ બની જતા હતા. અને એવા મંત્રમુગ્ધ બની જતા હતા ને કે આખું ગામ એમાં સ્થિર થઈ જતું, સ્થિર જતું હતું. વધુ આગળની વાતો આપણે કાલે દોહરાવીશું, અહીં કથાનું પૂર્ણ વિરામ કરીએ છીએ. કંસ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્માજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજ.